हजीरा गांव सिंगोदर माता ट्रस्ट द्वारा जय श्री सिंगोदर आशापुरी माताजी ने 26मी सालगिरी महोत्सव नु आयोजन करवामां आव्युं हतुं। ग्रामजनोए महाप्रसादी आरती छप्पन भोग नवचंडी यज्ञ माता नो अभिषेक अने बर्थडे केक जेवा कार्यक्रमो राखवामां आव्या हता, जेमां मोटी संख्यामां भाविक भक्तोए लाभ लीधो हतो। आ सालगिरी महोत्सवमां सांसद सीआर पाटिल अने धारासभ्य जंखनाबेन पटेल अने ग्रामना सरपंच सहितना महानुभावो उपस्थित रह्या हता। ग्रामजनोए गीताबेन रबारीने बोलावी डायरानुं आयोजन कर्युं हतुं। યુવાનો જે શહીદ થઈ ગયા છે તો એમને યાદ કરીએ, કેમ કે એ છે તો આપણે બધા છીએ, એ પોતાના પરિવાર મૂકી પોતાના દેશ માટે જે લડતા હોય છે, પોતાનું જીવન બલિદાન કરતા હોય છે, એટલે એમને શરૂઆતમાં યાદ કરીએ, પછી આ બધાની ફરમાઈશ પૂરી કરવી છે એટલે દેશ છે પ્યાર તો હર પલે યે ના ચાહીએ मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए सिलसिला ये बाद में मेरे यूं ही चलना चाहिए मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए मेरी नस नस तार कर दो और बना दो एक सितार राग भारत मुझ पे छेड़ो झंझनावा बार बार देश से है प्रेम तो आंखों में दिखना चाहिए मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए अब बदलो ले छोड़ ले हुए उनकी जरा याद करो कुर्बानी
કૈલાસપુરી ગોસ્વામી. આપણે કેટલા વર્ષથી આ મંદિરનું મહત્વ છે અને કેટલા વર્ષથી અહીં કામ કરે છે જરાક જણાવશો? આમ તો માતાજીનું મહત્વ એટલું એવું કહેવાય છે કે તાપી પુરાણમાં એનું મહત્વ એવું છે કે જેટલા વર્ષો તાપી રહ્યા એટલા વર્ષો અહીંયા માતાજીના છે સ્થાપનાને છે. અહીંયા વર્ષો પહેલાં યોગો પહેલાં એ મંદિર જંગલ જેવા વિસ્તારમાં માતાજીનું મંદિર હતું. અહીંયા જગડુસા વાણીઓ તેમજ મોટીસા વાણીઓના વાણી માતાજીએ બચાવેલા એવીની કહાની છે. અહીંયા જે અહીંયા દેશ પરદેશ લોકો જતા હતા અહીંયા દરિયા વાહન માટે જતા એ અહીંયા લોકોના અહીંયા વાહન જતા તે માતાજી જે ચાંચિયા લૂંટી લેતા તો માતાજીએ પ્રાર્થના કરી કે તમે અહીંયા સ્થાપના બસો. માતાજી વસ્યા અને એ લોકોને વાહનના જે લોકો રક્ષણ કરતા માતાજી લોકો દરિયા ખેડૂત જોઈ તો માતાજીને દર્શન પ્રથમ દર્શન કરીને પછી ત્યાં પરદેશ જાય છે અત્યારે પણ. નમસ્તે. આજે હજીરા વિસ્તારમાં આશાપુરા માતા અને સિંગોતર માતાની 26મી સાલગીરા આજે ગ્રામજનો ઉજવી રહ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે હજીરા વિસ્તારમાં આ જે મંદિર છે એ 459 વર્ષ જૂનું પુરાણિક મંદિર છે અને એમાં શ્રદ્ધાળુઓ 50,000ની સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને અહીંયાના જે ગ્રામજનો છે એ પૂરી શ્રદ્ધાથી અને ભાવથી એમને જમાડી અને એ લોકોને પ્રસાદ ખવડાવીને વિદાય આપે છે. જ્યારે આજે રાધાકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા આજે જે આ મંદિરની સેવાભાવી જે આ તમે યુવાઓ જોઈ રહ્યા છો એ લોકો પૂરી શ્રદ્ધાથી એ લોકો કેટલા મહિનાથી તૈયારીઓ કરે છે કે ભાઈ આજે આ આશાપુરા માતાની જે સાલગીરી છે એમાં કોઈ બી જે લોકો દર્શન માટે આવે એ લોકોને કોઈ પણ જાતની અસુવિધા નહીં થાય. તે ઉપરાંત મને કહેતા આનંદ થાય છે કે જે આ 14મી તારીખે જે હાદસો થયો આપણા ભારત દેશમાં અને જમ્મુમાં જે હાદસો થયો તેમાં જે શહીદ થયા તેના માટે હજીરા ટ્રસ્ટ દ્વારા અને જે આશાપુરા માતાના જે રાધાકૃષ્ણ ગ્રુપના જે મેમ્બર્સ છે એ લોકો 5,00,000 રૂપિયાની સહાય એમના પરિવારને દાનમાં આપવાના છે. તે ઉપરાંત જે બીજો ફંડ મળશે જે મંદિરમાં જે ફાળો આવશે તે પણ એ જ પરિવારને દાન આપવાની એ લોકોની ભાવના છે. બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે આ હજીરા ટ્રસ્ટ દ્વારા જે 50,000 લોકોનું જમણ થાય છે તેમાં એક પણ રૂપિયો ઉઘરાવાતો નથી. એ લોકો પોતાની ઈચ્છાથી જ કે ભાઈ મારા આજે મારા તરફથી ખાંડ આપવામાં આવે છે, મારા તરફથી ઘી આપવામાં આવે છે, એ જ રીતે આજે 50,000 લોકોને એ લોકો દર વર્ષે આ જ રીતે સેવાભાવી કાર્ય કરીને માતાજીની સાલગીરી ખૂબ ધૂમધામથી ઉજવે છે. આજે સાંજે માતાજીનો ડાયરો રાખવામાં આવ્યો છે તેમાં નહીં તો પણ 8,000-10,000 પબ્લિક જેટલું હાજર રહેશે અને તેમાં જે ફંડ આવશે તે પણ માતાજીને માતાજીના એના માટે સેવા જે પણ કોઈ કામ બાકી હોય તેના માટે અને જો વધશે તો તેને આર્મી ફંડમાં આપશે. મારું નામ છે હિતેશ પટેલ, અહીંયાનો રહેવાસી છું અને આજે માતાજીની 26મી સાલગીરી છે અને 50,000-60,000 જેટલા માણસોનો અહીંયા ભંડારો થાય છે અને સુરત, ભરૂચ, અંકલેશ્વરથી ઘણા લોકો દૂર દૂરથી અહીંયા માની શ્રદ્ધાથી આવે છે અને રાત્રે 9 કલાકે અહીંયા ભવ્ય લોક ડાયરાનું આયોજન છે અને ગુજરાતના ગરબા ક્વીન ગીતાબેન રબારી આજે રાત્રે 9 કલાકે હાજર થશે અને ઘણા મોટા કલાકારો પણ અહીંયા આવી ગયા છે અને ઘણા મોટા મહેમાનો પણ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે અને જોરદાર અહીંયા માતાજીની સાલગીરી મહોત્સવ ઉજવાય છે. આ રીતે ભંડારો અને આ રીતે જ માનું મેરામર આજે ઉમટ્યું છે. રાધે કૃષ્ણ ગ્રુપ તરફથી અહીંયા બહુ સેવા મોટામાં મોટી મળે છે. રાધે કૃષ્ણ ગ્રુપ અને ગામજનો હજીરા ગામ તરફથી બહુ મોટો ફંડ અને ફાળો મળે છે. આજના અમારા પ્રસંગમાં તમને હિતેશભાઈ બધું જણાવ્યું છે કે અને તમારી સમક્ષ જ છે કે કેટલા માણસો અહીં ઉપસ્થિત છે તો આ એમની પાછળ અમારા ધારાસભ્ય જંગનાબેનનો સતત ફીડબેક મળી રહેલ છે અમને અને સાંજના એક ભજન જે આપણા ગુજરાતીમાં કહેવાય ડાયરો, લોક ડાયરો, એનું પણ આયોજન છે. એમાં અમારા આપણા સિટીના પોલીસ કમિશનર શ્રી શર્મા સાહેબ પધારવાના છે, આપણા સાંસદ પાટીલ સાહેબ પણ આવશે, અમારા ધારાસભ્ય શ્રી જંગનાબેન પણ આવશે અને
બીજા અમારા આમંત્રિત મહેમાનો પણ આવશે અને આ પ્રસંગને પૂરું કરવામાં અમારો ગામના જે રાધે કૃષ્ણ ગ્રુપ છે જે યુવાનોનું ગ્રુપ છે અમારું એ ખૂબ જ મહેનતથી અને ખૂબ જ લાગણીથી કામ કરે છે અમે હમણાં જે પુલવામા જે ઇન્સિડન્સ બની ગયો છે એવા શહીદોને પરિવારને અમારા યુનિયન તરફથી અને ખાસ અમારા ધારાસભ્યશ્રીના જણાવ્યા અનુસાર એમને કહ્યા પ્રમાણે અમે 5 લાખ રૂપિયાનું દાન શહીદોને કમિશનરશ્રીના હસ્તે શહીદોના ફાળામાં આર્મી ફંડમાં અમે અર્પણ કરીશું.